કચ્છના નાયડર તાલુકાનું જાદર ગામે ભરાય છે ત્રણ દિવસે લોક મેળો જ્યારે મેળામાં મુદનેશ્વર મહાદેવથી પ્રસિદ્ધ થયેલા ગામના લોકો ત્રણ દિવસે લોક મેળામાં આયોજન કરાય છે અને સાથે જ આ ત્રણ દિવસના લોક મેળામાં ગામના લોકો ઉપસ્થિત રહેશે। ભાદરવા માસના બીજા સોમવારથી આ મેળાનો પ્રારંભ થાય છે અને લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ અહીં આવી મહાદેવના દર્શન કરીને સાથે મેળાની મજા માણે છે। સાબરકાંઠાનું જાદર એટલે ત્રિદિવસીય મેળા માટે જાણે કે પ્રસિદ્ધ છે। અહીં ત્રણ દિવસનો મેળો ભરાય છે। ભગવાન શિવના અનોખા મંદિરમાં અહીં મેળો ભરાય છે અને અહીં મેળામાં 1 લાખથી વધુ શ્રીફળ દરરોજ ચડાવાય છે। જેરી જાનવર કરડવાથી પણ બાદ આખડી અહીં પૂરી કરવામાં આવે છે। જરી જાનવર કરડતા એટલે કે સર્પદંશની બાદ આખડી અહીં માનવામાં આવે છે। તો અહીં પાસે વેલ લીમડાના ઝાડ પાસે ઝેર ઉતારાય છે। જ્યાં સુધી લીમડાના પાન મીઠા ન લાગે ત્યાં સુધી ઝેર ન ઉતરે અને મીઠા પાન લાગે કે તરત જ ઝેરી ઉતરી જાય છે। અહીંના મહાદેવ પર ભક્તોને સંપૂર્ણ શ્રદ્ધા છે જેને લઈને અહીં યોજાતા ત્રિદિવસીય મેળામાં ભક્તો ઉમટી પડે છે। તો મેળામાં લાખો લોકો મહાલવા માટે આ ત્રણ દિવસ દરમિયાન આવતા હોય છે અને દાદાના દર્શન કરીને મેળો મહલતા હોય છે। આ મંદિર 400 વર્ષ જૂનું છે અને અહીં સર્પદંશનો મોટો મહિમા છે। 400 વર્ષ પહેલાં આપણા ગામડામાં હોસ્પિટલો નથી, દવાખાના નહોતા, એટલે ઝેર ઉતારવાની પદ્ધતિ બહુ કઠિન હતી, એટલે અમદાવાદ સુધી જવું પડતું હતું। એની બદલીમાં આ ભગવાને માધા મુધાને બસ આશીર્વાદ આપ્યા કે તે મુગલના વચ્ચામાંથી મને બચાવ્યો છે અને તે મને માથા પર લીધું છે કે તારું મોત નક્કી છે પણ હું તને મહાદેવનું શરણું આપીશ, એટલે એને મહાદેવનું સ્વરૂપ આપી અને મુદ્રેશ્વર નામ આપ્યું અને મુદ્રેશ્વરના નામનો આ મેળો છેલ્લા 400 વર્ષથી ભરાય છે। જાદર ગામના મેળામાં કેટલે જાતના લોકો માણસો દેશ પરદેશથી આવે છે, મહારાષ્ટ્રથી આવે છે, બરોડાથી આવે છે, સુરતથી આવે છે, સાબરકાંઠાનો આખો પ્રદેશ આવે છે, પણ કોઈ અનછ્યા બનાવ બન્યો નથી। મુદનેશ્વર મહાદેવથી ઓળખાતા શિવ મંદિરની સ્થાપના મુગલકાળમાં થઈ હતી। માન્યતા એવી પણ કહેવાય છે કે અહીં શિવ સ્વરૂપ નાગ પ્રગટ થયો હતો, તે બળતો હોય તેને બચાવેલ અને બસ ત્યારથી જ અહીં શિવ મંદિર સ્થપાયું છે। ત્યારથી લોકોમાં અહીં સર્પદંશની માન્યતા છે કે જ્યારે ઉતરી જાય અને સર્પદંશથી પીડિતને શિવકૃપાથી રાહત મળે, આમ આ માન્યતા મુજબ અહીં દર વર્ષે શ્રીફળની બાધા પૂર્ણ કરવામાં આવે છે। 3 દિવસ ચાલતા મેળામાં સાબરકાંઠા અને અરવલ્લી ઉપરાંત મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાંથી લોકો અહીં મેળામાં આવતા હોય છે અને મેળો મહાલતા હોય છે। અહીં મોટા પ્રમાણમાં વિશાળ પ્રાંગણમાં આ લોકમેળો ભરાય છે જેમાં લોકો મહાલીને આનંદ લે છે। નાના બાળકોથી માંડીને વડીલો 3 દિવસ સુધી મેળાની મજા લે છે, તેની સાથે સાથે દાદાના દર્શન કરીને ધન્યતા પણ અનુભવે છે। મુદનેશ્વર મહાદેવનો મેળો લોકો ભાદરવાના બીજા સોમવારે ભરાય છે। આ દાદાની ઉત્પત્તિ ઈસવીસન 1507માં જ્યારે કે મુઘલ સામ્રાજ્યનું રાજ્ય હતું એ જમાનામાં આ દાદાની ઉત્પત્તિ થયેલી અને જીવમાંથી શિવ થઈ અને મુદનેશ્વર મહાદેવ અહીંયા પૂજાય છે। અહીંયા લિંગ નથી, સ્વયંભુ નાગના સ્વરૂપમાં શિવજીનું ઉત્પત્તિ થયેલી છે અને જીવમાંથી શિવ થઈને મુદનેશ્વર નામથી લોકો એને દાદાની સેવા પૂજા કરતા હોય છે। અહીંયા લોકો મનવાંછિત ફળ બાધાઓ માનીને આવે છે તો અને આ મુદનેશ્વર મહાદેવ ગમે તેવી બાધા માનીને આવો તો ભગવાન એની મનોકામના પૂરી કરતા હોય છે। અહીંયા ઝેરી જનાવર ગમે તે કરડ્યું હોય તો દાદાના નામ માત્રથી અને 1 સેકન્ડમાં અહીંયા ઉતારવામાં આવે છે। તો જાદરના મેળાને મહાલવા સાથે અહીં મુદનેશ્વર મહાદેવ પ્રત્યે ભક્તોની અપાર શ્રદ્ધા છે જેને લઈને મેળામાં મહાલવા સાથે શિવના દર્શન કરવા માટે ભક્તો અહીં મોટી સંખ્યામાં આવે છે અને દર્શન સાથે ભક્તો મેળો માલીને આનંદ માણતા હોય છે, તેની સાથે સાથે મેળાની મજા લઈને આનંદિત થાય છે। બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ।